विधानसभा चूंटणी पहला बहुजन समाज पार्टी द्वारा बैठक योजाई। दियोदर लुहारवास खाते शनिवार ना रोज गुजरात प्रदेश महासचिव जामा भाई देसाई तथा जिला अध्यक्ष एडवोकेट पी आर सोलंकी ना अध्यक्ष स्थाने विधानसभा चूंटणी पहला एक संगठननी बैठक योजाई हती, जेमा दियोदर विधानसभा प्रभारी किरण भाई चौहाणे शाब्दिक शब्द थी आवकार्या हता, जेमा आगामी विधानसभा नी चूंटणी लड़वा बहुजन समाज पार्टी ए तैयारी बतावी हती, जेमा आगामी चूंटणी पहला संगठन ने मजबूत बनावा माटे पण चर्चा विचारणा करवामां आवी हती। दियोदर थी दशरथभाई प्रजापति नो रिपोर्ट। दियोदर विधानसभा नो संगठन અને બૂથ વાઇઝ દિયોદર તાલુકા, લાખણી તાલુકા અને પેઢી સુધી બધા બૂથોમાં બૂથ સમિતિઓ બનાવવા માટે સંગઠનનું કામ માટે જિલ્લા અધ્યક્ષ પી આર સોલંકીએ મિટિંગ રાખેલી, એમાં હું પ્રદેશ તરફથી ઉપસ્થિત છું અને તાજેતરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં 10% ઓબીસી અનામત ગુજરાત સરકારને લીધે આ અનામત બાબા સાહેબે જે અધિકાર આપ્યો હતો 1990માં જ્યારે વીપીસીની સરકાર હતી ત્યારે મારા ગામના સાંસદ બનાસકાંઠાના જેવી શાહ એ વખતે આ મંડળની 70% અનામત દિલ્હી લેવલે અમે લેવાય નિર્ણયને 10% અહીં ગુજરાત સરકારમાં હતી એ નીકળી જતાં ઓબીસી સમાજને અત્યારે હાલ જાગૃત કરવા માટેનું અમારી પાર્ટી તરફથી જે અભિયાન ચાલે છે એ અભિયાન આગળ વધે અને બનાસકાંઠામાં મોટા ભાગની વસ્તી ઓબીસી સમાજની છે તો આ જે રીતે ગામ પંચાયતોમાં અનામત ગુજરાત સરકારની દાનત ખરાબ છે તો આગામી સમયમાં એસસી એસટી અને ઓબીસીની દરેક અનામતો કાઢવા માટે ગુજરાત સરકાર જે કોશિશ કરી રહી છે એના માટે સમગ્ર ઓબીસી સમાજ, એસસી સમાજ અને એસટી સમાજને જાગૃત કરવા માટે અમે હાલમાં અમારું અભિયાન ચાલુ છે। રોજ બનાસકાંઠા જિલ્લા બહુજન સમાજ પાર્ટી અહીંયા દિયોદર વિધાનસભામાં આવેલા હતા અને દિયોદર વિધાનસભામાં આવનાર ચૂંટણીમાં મજબૂત ચૂંટણી લડવા માટે સંગઠનની ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે અહીંયા દિયોદરના જે લોકો છે એમની જે સમસ્યાઓ છે એ સાંભળવામાં આવી અને ઘણા બધા પ્રશ્નો છે એ પણ સાંભળવામાં આવ્યા। આજરોજ મારી સાથે ગુજરાત પ્રદેશના મહાસચિવ જામાભાઈ દેસાઈ અને સાથે દિયોદર વિધાનસભાના અધ્યક્ષ મનસુખભાઈ પરમાર અને પ્રભારી કિરણભાઈ ચૌહાણ સાથે સાથે દિયોદરના સંગઠનના તમામ સાથીઓ હાજર રહેલા અને સંગઠન મજબૂત કરવા માટે, પાર્ટીને મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી અને આવનાર સમયમાં બહુજન સમાજ પાર્ટી બનાસકાંઠા, દિયોદર અને પૂરા ગુજરાતમાં મજબૂતાઈથી ચૂંટણી લડશે અને આ ભાજપ અને કોંગ્રેસ જે વર્ષોથી લોકોને ન્યાય નથી અપાવી શકી એમને ન્યાય અપાવવા માટે અમે તત્પર છીએ અને આવનાર સમયમાં આ લોકોને, આ જે ગરીબ લોકો છે, જે દબાયેલા કચડાયેલા વર્ગો છે, આ લોકોને મૂળતોડ જવાબ આપશે એવી અમને ખાતરી છે અને આજની મિટિંગમાં લોકોને અમે ખાતરી આપી છે જ્યારે અમારી સરકાર આવશે તો જેમ યુપીમાં કામ કર્યું એમ અહીંયા ગુજરાતમાં પણ કામ કરીશું। જય ભીમ, જય ભારત।